અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ નામ નથી લેતી ફરી એકવાર અમેરિકાના લેવિસ્ટન્ટથી ગોળીબારની એક ઘટના પ્રકાશમાં આવી છે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા બાવીસ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો એન્ડ્રોઝ કોગિન કાઉન્ટી શેરીફ ઓફિસે તેમના ફેસબુક પેજ ઉપર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા હતા જેમાં એક બંદૂકધારી તેના ખભા ઉપર હથિયાર લટકાવી એક સંસ્થામાં પ્રવેશતો દર્શાવે છે હાલમાં તે ફરાર છે પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોની મદદ માંગી છે ફોટામાં લાંબી બાઇનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો માણસ ગોળીબાર કરતી રાઇફલ પકડીને ગોળીબાર કરેલો છે લાઇવસ્ટનમાં સેન્ટ્રલ મેઇન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સામૂહિક જાનહાની થઈ છે ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે લાઇવસ્ટન એન્ડ્રોસ કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેઇનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ પાંત્રીસ માઇલ દૂર છે મળતી માહિતી અનુસાર સ્પેટ ટાઇમ રિક્રિએશન સ્કેમેન્ઝી બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ અલગ સંસ્થાઓ પર ગોળી ચલાવવામાં આવી હતી આ સાથે જ રાષ્ટ્રપતિ જોબ ડેની ફાયરિંગની આ ઘટના વિશે પણ જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે